विद्यार्थी मित्रों सेवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों अपने धोरण 8 ની અંદર संस्कृत विषय ની અંદર चैप्टर नंबर 6 નો अभ्यास કરીશું। तो चलो विद्यार्थी मित्रों टेक्स्ट बुक ની અંદર જઈ અને चैप्टर नंबर 6 નો अभ्यास કરીએ। तो विद्यार्थी मित्रों धोरण 8 विषय संस्कृत चैप्टर नंबर જોઈ શકો છો તમારી टेक्स्ट बुक ની અંદર 6 चैप्टर नंबर 6 રમણીય નગરી જેનું ટાઇટલ છે રમણીય નગરી રળિયામણી નગરી। તો કે આ પાઠમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરની કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે। તો તમે અહીંયા જોઈ શકો છો તમારે આ પાઠની અંદર શું જોડવાનું છે તો ગાંધીનગર આપણું પાટનગર છે ગુજરાતનું। તો કે પાટનગરની કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે। ગાંધીનગર શું છે વિદ્યાર્થી મિત્રો તો ગાંધીનગર એક સુઆયોજિત શહેર છે। શું છે એક સુઆયોજિત સેક્ટર એટલે તે સેક્ટર આવેલા છે તો એ એક સુઆયોજિત નગરી છે એક શહેર છે। તે હરિયત એટલે હરિત એટલે કે લીલુંછમ હરિત વનરાજથી શોભિત છે કે હરિયાળા નગર તરીકે શોભિત છે અને વિશ્વના સૌથી હરિયાળા નગર તરીકે પ્રસિદ્ધ છે આખા વિશ્વના એક હરિયાળા નગર તરીકે પ્રસિદ્ધ છે। અહીંયા અક્ષરધામમાં વિજ્ઞાન અને આધ્યાત્મિક સુંદર સમયો જોવા મળે છે। અક્ષરધામની અંદર એક વિજ્ઞાનનો ચમત્કાર પણ જોવા મળે છે। આ ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર નથી પણ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને ગૌરવનું પણ કેન્દ્ર છે એવો એક સરસ મજાનો પાઠ અહીંયા રમણીય નગરી વિશે અભ્યાસ કરવાનો છે। તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા તમને ભવન દેખાય છે સવિચ્છીવાલય વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો તમે પણ ચિત્ર સરસ મજાના અહીંયા સચિવાલય જોઈ શકો છો। તો પાઠનામનું વાંચન કરીએ કે ગાંધીનગર સંસ્કૃતમાં પાઠનું વાંચન કરીએ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે કે ગાંધીનગર એ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ ઈદ સુંદર આયોજિત નગર ચ નગરમ અસ્તિ અત્ર બહુની દર્શનીય સ્થાનીય સંતિ યથ સચિલાય મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર એ ઇન્દ્રોડા પાર્ક ઉદ્યાનમ ઈદ સચિવાલય ભવન આ એક સચિવાલય છે કે ઈદમ સચિવાલય ભવન અસ્તિ અસ્મિન ભવને વિધાનસભા ભાયા અધિવેશન ભવતી અસ્મિ ભવને ભવતી રાજ્ય તંત્ર મંત્રી સચિવ અંતરે અધિકારી રાજકાર્ય સચિવાલય ચલંતી સચિવાલય એમ ગુજરાત પ્રદેશ શાસન મધ્ય કાર્યાલય અસ્તિ। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અસ્માકમ રાષ્ટ્રપિતુ શ્રીમાત્મા મહાત્મા મહોદય સ્મૃતિરૂપણ એતસ્ય મંદિર નિર્માણ ભવત એત મહાત્મા મંદિર નામ પ્રસિદ્ધ શસ્ત્રી મહાત્મા ગાંધી મહોદય ભારત સ્વતંત્ર કૃતિ કૃત પ્રયત્ન કૃત એતાની કાર્યાણ કાર્યાણ ચિત્રરૂપેણ અત્ર પ્રશાંત પ્રસન્ન સંતિ પ્રશાંતુ શાંતિ। એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એતત અક્ષરધામ શું છે એતત અક્ષરધામ તમે જોઈ શકો છો કે એતત એતત અક્ષરધામકમ વિશાળ મંદિર અસ્તિ મંદિરે પ્રવાસ દર્શન વિભાગમ અતિ મહોનરમ અસ્તિ પ્રવાસ દર્શન વિભાગ જના એવમ ચલિત્રમ અપિ પચ્છેતિ આધ્યાત્મિક વિજ્ઞાન ષડકમ અત્યત દર્શ્યતે અત ચિત્તદર્શક વિજ્ઞાનસ્ય ઉદ્યાનમ અપિ પ્રતિદમ બહુ યાત્રક મંદિરકમ દર્શનાથે આગચ્છતિ। આ અક્ષરધામ મંદિર છે વિદ્યાર્થી મિત્રો તમે પણ ગાંધીનગર જાઓ તો અક્ષરધામ મંદિરે જરૂર જાજો એનું નિરીક્ષણ કરજો સારું। અહીંયા એક મંદિર છે અહીંયા ઇન્દ્રોડા પાર્ક છે કે ગાંધીનગર સમીપે વિશાળ ઇન્દ્રોડા પાર્ક પક્ષી ઉદ્યાન અસ્તિ એતસ્મિન ઉદ્યાને ખગા પ્રાણીના નિજ પર્યાવરણ મેં અસ્તિ નિર્વસતિ ડાયનાસોર નામ ડાયનાસોર છે વિદ્યાર્થી મિત્રો ડાયનાસોર નામ પ્રાચીમ નિજ પર્યાવરણ અસ્તિ વિશેષ વિભાગ અત્ર અસ્તિ બાલન કૃતમતિ આકર્ષણ મનોજન કેન્દ્ર અસ્તિ સર્પગૃહમ અસ્તિ વિવિધ કુલાનો સર્પ અહીંયા શુક્લમ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરે ગાંધીનગર હતો નાતી દૂર વિધાનભવન આ વિધાનભવન નામ વિશાળ અસ્તિ GCIRT રૂપેણ ખ્યાતનામ અસ્તિ વિધાનભવને GCIRT નામ પ્રસિદ્ધ કાર્યાલય અસ્તિ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર પરિવર્તન સતત પ્રવૃત્તિ અસ્તિ ગાંધીનગર વિશાળ સ્વસ્થ માર્ગો પર્વત ગાંધીનગર એટલે કે એની અંદર સરસ સારા સારા માર્ગો પણ આવેલા છે અને એતસ્ય બહુની માર્ગે ઉદ્ધાની બહુત પાદમ અસંતિ કારણે નગર વિભાષ્ય હરિતનગર અભિ પ્રસિદ્ધમ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના શબ્દાર્થ જોયું શબ્દાર્થની અંદર તમારે જોવાનું રહેશે તો કે ટિપ્પણીની શબ્દાર્થ ઈદમ એટલે આ બહુની એટલે ઘણા અસ્મિન એટલે કે એમાં ઋતે એટલે માટેની વૃષમ એટલે ખૂબ જ નિવંસતી એટલે રહે છે કુલ્લા નામ એટલે કુળના દ્રષ્ટમ એટલે જોવા નાતી દૂર એટલે વધારે દૂર નહીં નજીક ખ્યાતનામ એટલે કે પ્રસિદ્ધ। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ
અહીંયા પેરેગ્રાફ નંબર એક જુઓ કે ગાંધીનગર ગુજરાત રાજ્ય છે, રાજસ્થાની અસ્થિ ગુજરાત રાજ્ય છે એટલે કે ગુજરાતની રાજ્યની ઈદમ એટલે કે આ શું આયોજિતમ એટલે કે સારી રીતે આયોજન કરાયેલું, બહુની એટલે ઘણા, બહુની એટલે શું થાય ઘણા, દર્શનીય સ્થાનીય જોવાલાયક સ્થળો, સચિવાલય એટલે સચિવાલય, મહાત્મા મંદિર એટલે મહાત્માનું મંદિર, અક્ષરધામ મંદિર અક્ષરધામ ઈવમ એટલે એમ પણ, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. તો ગાંધીનગર ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્થિ ઈદ સુંદર આયોજિત નગરમાં અત્ર બહુના દર્શનીય સ્થાનીય સંતિ યથા સચિલાય મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર ઇન્દ્રોડા પાકમ. તેનું ભાષાંતર કરીએ તો કે આ શું કહે છે, ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે, આ સુંદર અને સુઆયોજિત નગર છે, અહીં ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા અને પક્ષી ઉદ્યાન. પેરેગ્રાફ નંબર ટુ, તો પેરેગ્રાફ નંબર ટુમાં ઈદ સચિવાલય ભવન અસ્થિ અસ્મિન વને વિધાનસભાય અભિવેશન ભવતી એટલે કે અહીંયા સચિવાલય એટલે કે સચિવાલયનું મકાન, અસ્મિન વને એટલે આ ભવનમાં, વિધાનસભાય એટલે વિધાનસભામાં, અધિવેશન એટલે અધિવેશનો, સ્થિતા એટલે બેસીએ, રાજેશ એટલે રાજ્ય અને રાજકારણીઓ એટલે રાજ્યની કામગીરી. તો વિદ્યાર્થી અહીંયા જોઈએ, અધિવેશન અસ્મિન ભવતિ, રાજ્ય મંત્રી સચિવાલય અધિકારણીય, રાજ્ય સચિવાલય સચિવો એવું ગુજરાત પ્રદેશ શાસનમાં મુખ્ય કાર્યાલય અસ્તી. તો કે આ સચિવાલયનું એક ભવન છે, આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે, આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી ચલાવે છે. સચિવાલય ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કચેરી છે. એના પછી અસ્માકમ રાષ્ટ્રપિતા, અસ્માકમ એટલે કે અમારા, અસ્માકમ એટલે શું થાય, અસ્માકમ એટલે આપણા, ગુજરાત પ્રદેશ હોય ગુજરાત પ્રદેશનું શાસનનું. પછી રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધી, મહાત્મા મંદિરમ એટલે મહાત્માનું મંદિર, મહોદય એટલે કે મહાન, મહોદય એટલે કે મહાત્મા ગાંધી વ્યક્તિને આપણે એક આપણા રાષ્ટ્રપિતા છે, મહોદય એટલે મહાત્મા. અહીંયા વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ જોઈએ કે અસ્માકમ રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી મહોદય સ્મૃતિ રૂપેણ અસ્થિત નિર્માણ ભવતો મહાત્મા મંદિર નામ પ્રસિદ્ધ અસ્થિ મહોદય ભારતીય સ્વતંત્ર સંગ્રામ પ્રયત્ન એતાની કાર્યની ચિત્રરૂપેણ ચત્ર પ્રશ્નાર્થે પ્રસન્ન સંતિ. શું કહે છે, આપણા રાષ્ટ્રપિતા એટલે કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા મહોદયે આઝાદીની એટલે કે ભારતની આઝાદી માટે ખૂબ જ પ્રયાસો કર્યા છે. આ બધા જ કાર્યો અહીં ચિત્રરૂપે અહીંયા પ્રદર્શન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એના પછીનો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, તો કે એ તો અક્ષરધામ વિજ્ઞાન મંદિર અસ્થિ મંદિર પ્રદર્શન વિભાગ એટલે કે અહીંયા શું કહો છો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તો કે આ એક અક્ષરધામ મંદિર છે. અક્ષરધામ એટલે કે અક્ષરધામ ચલચિત્ર એટલે ચલચિત્રો, પ્રદર્શન વિભાગ એટલે પ્રદર્શન વિભાગ, અતિ એટલે અત્યંત, ચિત્તાત્મક એટલે મનોહર, ઉદ્યાન એટલે બગીચો, બહુ યાત્રા એટલે ઘણા યાત્રો, પ્રતિદિન એટલે દરરોજ, પ્રતિદિન આગચ્છતી એટલે કે આવે છે. તો એનું ભાષાંતર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે આ એ તો અક્ષરધામ વિશાલ મંદિરમાં અસ્થિ મંદિર પ્રદર્શન વિભાગમાં અતિ મનોરમ અસ્થિ. તો કે આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે, આ મંદિરમાં પ્રદર્શનનો એક કુંજર એક વિભાગ છે, પ્રદર્શન વિભાગમાં ચલચિત્રો પણ ઘણા બતાવવામાં આવે છે. પછી કે આધ્યાત્મક બહોમાં ચલચિત્ર દશ્યામી પછેથી ચિત્રાત્મક વિશાલ ઉદાહરણો અપી અસ્થિ પ્રતિદિન બહુ બાલિકા યાત્રિકા એદશ્ય મંદિરે દર્શનાર્થ આગચ્છતી એટલે કે આ પ્રદર્શન એક વિભાગમાં ચલચિત્રો બતાવવામાં આવે છે. આધ્યાત્મક અને વિજ્ઞાનના સંગો પણ અહીં દેખાય છે, અહીં ચિત્તને આકર્ષનારું વિજ્ઞાનનું ઉદાહરણ છે. દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે, ઘણા બધા પ્રવાસીઓ દર્શન કરવા માટે આવે છે. એના પછી છે ગાંધીનગર સમીપે વિશાલ ઇન્દ્રોડા પાર્ક અસ્થિ એતાની સ્થાની ખગા પ્રાણીના નિર્જીવ પર્યાવરણ એતાની નિસ્પંદથી ડાયનાસોર નામ પ્રાચીન કાર્યને સંતિ વિશાળ વિભાગ અસ્થિ વિભાગ બારવાની કુર્તે અતિવ આકર્ષણ મનોરંજન સતી સ્વરૂપગૃહ પણ અસ્થિ એટલે શું કહે છે, ગાંધીનગરની નજીક એક વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. આ સ્થાનની પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં રહે છે. ડાયનાસોર નામનું પ્રાચીન વિશાળ કાર્ય પ્રાણીઓનો એક વિશાળ વિભાગ છે. આ વિભાગમાં બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજનનું કેન્દ્ર છે. અહીંયા એક સાપઘર પર છે, જુદા જુદા કુળના સાપ અહીં આપણે જોઈ શકીએ છીએ. એના પછીનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો,
कि गांधी मंदिर में नीति दारे ये तो भक्त नाम विशाल भवत ये तो भवने GCRT रूपेण ख्यातनाम GCRT नाम प्रसिद्ध कार्यालय अस्ति। એટલે કે અહીંયા ગાંધીનગર ની નજીક માં વિશાળ નામનું એક કે ગાંધીનગર ની નજીક માં એક વિદ્યાભવન નામનું વિશાળ ઇમારત છે, તેમની જ ઇમારત GCRT નામે જાણીતી છે। વિદ્યાભવનમાં GCRT નામની પ્રસિદ્ધ કચેરી છે। આ પરિસ્થિતિ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિર્ધારિત કાર્યો કરે છે। ગાંધીનગર વિશાળ સ્વચ્છ માર્ગે વર્તન ઇતાના નગરે બહુની રમણીય ઉદાહરણ સંતિ નગર બહુ પાદવ સંતિ કારણે હરિતનગર પ્રસિદ્ધ। ગાંધીનગર વિશાળ અને સ્વચ્છ માર્ગો છે। આ નગરમાં અનેક રળિયામણા ઉદાહરણો છે। આ નગરમાં ઘણા વૃક્ષો છે। આ કારણે આ નગર વિશ્વના હરિયાળા નગર તરીકે ખ્યાતનામ પામ્યું છે। તો સરસ મજાનું પાઠ છે, તમારી સારા અક્ષરે તમારી નોટબુકમાં અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે। સ્વાધ્યાય કાર્ય જોઈએ। નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારે મોટેથી બોલો। ગુજ્જર રાજ્યસ્ય દર્શનીય ઇન્દ્રોડા પક્ષી ઉદાનમ અસ્થિ સ્થિતિત્વા સચેલા સ્મૃતિ સતરમ ભૂષમ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો। પ્રશ્ન નંબર એક, અહીંયા પહેલો જ પ્રશ્ન છે, ગુજ્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગર અસ્થિ? તો ગુજ્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગર અસ્થિ? તો ગાંધીનગર ગુજ્જર રાજ્યસ્ય રાજધાની અસ્થિ। ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે। પ્રશ્ન નંબર બે, મહાત્મા મંદિરમ નીતિ દ્વારે ઈ કેમ અસ્તિ? તો મહાત્મા મંદિર નીતિ દ્વારે એત વિદ્યાભવન નામ વિશાળ ભવન અસ્તિ। મહાત્મા મંદિરની નજીકમાં એક વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે। પક્ષી ઉદ્યાને કેમ અસ્તિ? તો પક્ષી ઉદ્યાને ખગા પ્રાણીય સ્વચ્છ પર્યાવરણ નિવસ્તિ। ડાયનાસોર નામનો પ્રાચીન મહાકાવ્ય પ્રાણીઓ વિભાસ અસ્તિ। તો અહીંયા શું કહે છે કે પક્ષી અને પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ પ્રાણીઓ તેમજ પર્યાવરણમાં રહે છે। અહીં ડાયનાસોર નામનું પ્રાચીન વિશાળ પ્રાણી પણ એક વિશાળ વિભાગ છે, એક સાપ ઘર પણ છે। પ્રશ્ન નંબર ચાર, આધ્યાત્મ વિજ્ઞાનની સડક કુત્ર દર્શે તે? તો કે આધ્યાત્મક નામે વિશાળ એ મંદિર આધ્યાત્મ વિજ્ઞાને એક ખડગ દર્શે તે એ અક્ષરધામ નામના વિશાળ મંદિરમાં આધ્યાત્મિક વિજ્ઞાન સંગમ થાય છે। પ્રશ્ન નંબર સર્વતોકૃતિ પુનઃ પ્રત કરોતી? તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદય ભારતીય સ્વતંત્રતા કૃતિ ભૂષણ પ્રત કરોતી? મહાત્મા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી મહોદય આપણા આઝાદી માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા। આ રીતે તમારા પ્રશ્નનો જવાબ લખવાના છે। એના પછી છે તમારે જોડકા, તો કે ગાંધી અહીંયા શું છે કે ગાંધીનગર, તો ત્યાં ગાંધીનગર શું છે? તો હરિતનગર। તો તમારે હરિતનગર ક્યાં છે? તો હરિતનગર આર્યું। અક્ષરધામ મંદિર, તો અક્ષરધામ મંદિરમાં શું આવશે? ચલચિત્ર પ્રદર્શન। ચલચિત્ર પ્રદર્શન ક્યાં છે? તો ચલચિત્ર પ્રદર્શન તમારી સાથે ચલચિત્ર પ્રદર્શન સાથે જ મેચ કરવાનું રહેશે। ચલચિત્ર પ્રદર્શન ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં શું છે? તો વિવિધ કુલન સર્પ। એના પછી વિધાન ભવનમ શું છે? GICRT। એના મહાત્મા મંદિર, તો કે મહાત્મા મંદિરમાં શું છે? તો મહાત્મા મંદિર અસ્માકમ રાષ્ટ્રપિતા। આ રીતે તમારે મેચ કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો તમારી સ્વાધ્યાયપુતિમાં સારા અક્ષરે લખવાના છે અને PDFમાં મૂકેલું તમામ કાર્યો તમારે નોટબુક અને સ્વાધ્યાયપુતિમાં સારા અક્ષરે લખવાનું રહેશે। નમસ્કાર, થેન્ક યુ।